नमस्कार विद्यार्थी मित्रों, वात्सल्य कन्या शाला में आपनु स्वागत है। आज आप धोरण आठ विषय गुजराती पाठ नंबर 15 अखंड भारतना शिल्पी अभ्यास करीशू। विद्यार्थी मित्रों, भाग एक में आपने थोड़ी समझूती मेळवी हती, तेमा वल्लभ भाई पटेल ने सरदारनुं बिरुद मळ्युं हतुं, एमना पिता विषेनी माहिती, तेमने वकीलातनो अभ्यास, एमना पत्नीनुं मृत्यु अने तेओ वकीलात करता हता त्यारे जे कार्य करता हता ए फरजनी अडगता विषे आपणे माहिती मेळवी हती। त्यारबादनो अभ्यास आपणे भाग बे मां जोईए। बारडोलीनी लड़त वखते एक पत्रिका प्रगट करी हती अने एक जागृत नेता तरीके चेतावनी आपता तेमणे लख्युं हतुं, लड़ाई लड़वी होय तो लग्नमां महालवानुं न पोसाय। काल सवारे उठीने तमारे उग्याथी आथम्या सुधी घरने ताळा मारी खेतरमां फरता रहेवुं पड़शे। અહીં વિદ્યાર્થી મિત્રો વલ્લભભાઈ એમ કહે છે, એક પત્રિકા એમણે પ્રગટ કરી હતી લડત માટેની, એક જાગૃત નેતા તરીકે જે લોકોને ચેતવણી આપતા કહ્યું હતું કે જો યુદ્ધ કરવું હોય, લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય। મહાલવાનું એટલે કે ખાવું પીવું અને મોજ માણવી એ આપણને ન પોસાય। કાલ સવારે ઉઠી અને તમારે ઉગ્યાથી આથમે એટલે કે સવારના સૂરજ ઉગી અને રાતના આથમે ત્યાં સુધી ઘરને તાળા મારી નાખવા જોઈએ અને ખેતરમાં ફરતા રહેવું પડશે। છાવણી એટલે કે લશ્કર જેવી જિંદગી આપણને જીવવી પડશે। ગરીબ તવંગર એટલે શ્રીમંત, બધા વર્ગ અને બધી કોમ એક રાખ થઈ જવી જોઈએ, એટલે કે ગરીબ પણ અને તવંગર એટલે કે શ્રીમંત અને બધા વર્ગ એટલે કે બધી નાત જાતના બધી કોમ, નાત જાત એટલે કે બધું એક સંપ થઈ જવું પડશે। એક ખોડીએ પ્રાણ હોય તેમ વર્તવું પડશે। આપણા હાથેથી એક દમડી સરકારને આપવી નથી, દમડી એટલે કે પૈસા। તો વલ્લભભાઈ અહીંયા કહે છે કે આપણને સરકારને લાંચ અથવા પૈસા આપવા નથી, એ નિશ્ચયમાં કાયમ રહેજો, એટલે કે લોકોને કહે છે, નહીં તો જીવ્યું ના જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમના માટે બોજામાં પડશે। વલ્લભભાઈ વીર હતા એટલા જ વિનોદી હતા, વિનોદી એટલે કે રમૂજી। મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે। એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો, શબ્દ હતો રચનાત્મક ગફલત। હવે અહીં ગફલત એટલે કે ભૂલ, તો મહાદેવભાઈ જ્યારે આ શબ્દ વાંચે છે રચનાત્મક ભૂલ એટલે એમને નવાઈ લાગે છે, એમને નવાઈ લાગી। રચનાત્મક ગફલત તે વળી કેવી ગફ હોય, પણ સરદાર જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા, ન સમજ્યા, આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ, એટલે એમને સમજાવે છે કે રચનાત્મક ગફલત કેવી। વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠવી હતી। દાંડી યાત્રાના 5 દિવસ પહેલાં 7 માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી ધરપકડ કરી હતી। હવે વિદ્યાર્થી મિત્રો, દાંડી યાત્રા એ ક્યારે થઈ હતી, તો ઈસવીસન 1930માં અંગ્રેજોએ જ્યારે મીઠા ઉપર કર નાખ્યો હતો એટલે ગાંધીજી એ મીઠાના કાયદાને ભંગ કરવા માટે દાંડી નામના ગામ સુધી કરેલી યાત્રાની અહીં વાત કરવામાં આવી છે। તેમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા। તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગાજવી મૂકી હતી। ગગનભેદી એટલે કે મોટા અવાજે જ્યાં આકાશને પણ સંભળાય એવા ગગનભેદી નારાઓ એટલે કે સૂત્રો બોલી અને જેલની દિવાલોને પણ ગજવી નાખી હતી। સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે। ધરપકડના 3જા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા, એટલે કે સરદાર જ્યાં જેલમાં હતા એમને મળવા માટે એ ગયેલા હતા। તે વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડો અંશો અહીં જોઈએ, તો તમને કેવી રીતે રાખે છે, એટલે કે વલ્લભભાઈને એ લોકો પ્રશ્ન કરે છે, ચોર લૂંટારાની જેમ મને રાખે છે, સુવાને માટે શું છે, તો વલ્લભભાઈ ઉત્તર આપે છે, એક કાળો કામળો છે એની ઉપર આણોટીએ છીએ। ખોરાકનું કેમ છે, તો ખોરાકનું તો શું પૂછવું, બપોરે કંઈક જાડા રોટલા અને દાળ, સાંજે રોટલા અને શાક એમ આપે છે, ગોળાને ખપે તેવું જ હોય છે, એટલે કે આ પ્રશ્નોત્તરી એમને પૂછે છે। આઝાદી કાજે આપણા દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હશે, યાતના એટલે કે કષ્ટ અથવા દુઃખ, તેની માત્ર આ એક ઝલક છે, એટલે કે અહીં કહે છે કે આ જે આઝાદી વખતે આપણા દેશના નેતાઓએ જે દુઃખ વેઠ્યા હશે એની તો આપણે અહીંયા એક ઝલક જ છે, એક ઝાંખી જ છે।
साबरमती जेल में ज्यां सरदार ने कैद राखवामां आव्या हता ते विभाग ने सरदार स्मृति विभाग तरीके ओळखवामां आवे छे। राजाओना ताज मुकाव्या धन्य वीर वल्लभ सरदार। आपणा एक कविए आम वल्लभभाई ने वीरनुं बिरुद विशेषण आप्युं। विद्यार्थी मित्रों, अहीं वल्लभभाई पटेल ने आगळ सरदारनुं बिरुद मळ्युं, त्यारबाद अहीं वीरनुं विशेषण आप्युं छे। वल्लभभाई ने मळेला विशेषणोनी यादी लांबी थाय तेम छे। तेओ लोखंडी पुरुष तरीके जाणीता हता। तो वल्लभभाई ने बीजुं पण केवी रीते कहेवामां आवे छे के लोखंडी पुरुष तरीके जाणीता हता। आपणी राष्ट्रभाषाना कवि हरिवंशराय बच्चनने सरदार माटे अद्भुत कवितानी रचना करी छे। हरेक पक्ष को पटेल तोलता, हरेक भेद को पटेल खोलता, दुराविया छिपाव से इसे गरज, कठोर नग्न सत्य बोलता, पटेल हिंद की निडर जुबान है। एटले कि अहीं वल्लभ भाई माटे आ कविता नी रचना करवामां आवी छे। सरदार जन समुदाय नी नाडना भारे पारखू हता। लोक समुदाय पर तेमनी जबरदस्त पकड़ हती, जेने लीधे संगठन अने संचालन में तेमना बुद्धि चातुर्यना दर्शन થતા હતા। લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા। જન સમુદાયના નાડના એઓ પારખતા હતા અને લોક સમુદાયને તેમને જબરદસ્ત પકડ હતી, જેને લીધે તેઓ લોકોનું સંગઠન અને સંચાલનમાં તે લોકોનું બુદ્ધિ ચાતુર્યનું એ દર્શન કરતા હતા। લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેસર એટલે કે સૌ પ્રથમ રહેતા હતા લોકોની મદદ કરવા માટે। દાંડીકૂચ દરમિયાન લોખંડી મનોબળવાળા સરદારના ઉદ્ગારો જોઈએ તો, હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે જે દુનિયાએ પહેલાં ક્યારેય નહીં જોયું હોય। બધા ગુજરાતીઓને ટકોરા મારી અને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે, પૈસા હોય તે પાલવે, તો દેશ પલાયન થાય, શરમાવવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે। ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખી અને મહાયુદ્ધના મંડાણ કરશે। પ્રભુ સૌનું કલ્યાણ કરે, ઈશ્વર સૌને સહાય કરે। અહીં વલ્લભભાઈ પટેલ અમુક બોલે છે કે હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે, એટલે કે ધર્મ માટે ધર્મ દ્વારા થતું યુદ્ધ છે એ કરવાનું છે, અને જે દુનિયાએ પહેલાં ક્યારેય કર્યું નથી। અને બધા ગુજરાતીઓને ટકોરા મારી અને કહેતા કે મૃત્યુનો જો ભય હોય તો તમે જાત્રા કરવા જતા રહેતા, અને પૈસા હોય તે પાલવે, તે દેશ પલાયન થાય, શરમાવવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે। એટલે કે અહીં ગુજરાતીઓને કહે છે કે તમને સારું કામ હંમેશા કરવાનું છે, શરમાવવું પડે એવું કોઈ દિવસ કામ કરવાનું નહીં। ગુજરાતી પ્રજા સ્વતંત્રતા ઇતિહાસમાં પહેલું પાનું લખી અને મહાયુદ્ધના મંડાણ કરશે, એટલે કે અહીં મહાયુદ્ધનો શરૂઆત કરશે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ભાગ બેનો અભ્યાસ કર્યો, તેમાં આપણે જોઈએ કે કોની સમજૂતી જોઈ, બારડોલીની લડત વખતે લોકોને જે પત્રિકા આપી એની સમજૂતી, ત્યારબાદ જેલ યાત્રા વેઠી એનું વર્ણન, અને તેમને વીરનું બિરુદ મળ્યું તેનું વર્ણન, તેમજ હરિવંશરાય બચ્ચને તેમને સરદાર માટેની કવિતાની રચના કરી હતી, અને દાંડીકૂચ દરમિયાન તેમના ઉદ્ગારોની સમજૂતી આપણે ભાગ બેમાં જોઈ।